નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં દ્વિતીય સત્રમાં પાઠ 14 કેટલાક દેશોના રાષ્ટ્રચિહ્નો વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેટલાક દેશો અને તેમના રાષ્ટ્રચિહ્નો આપ્યા છે, તેમનું અધ્યયન કરો અને યાદ રાખો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ અલગ અલગ દેશોના રાષ્ટ્રધ્વજ અલગ અલગ છે, એમ અહીં અલગ અલગ દેશોના રાષ્ટ્રચિહ્નો પણ અલગ છે. તો આપણે એનો અભ્યાસ કરીએ. તો જોઈએ, જો વિદ્યાર્થી મિત્રો અહીં ચિત્ર આપેલું છે તો જોઈએ ને. હા, તો આ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો ઓસ્ટ્રેલિયા દેશનું છે. જુઓ, જોયું ને? હા, હવે આગળ જોઈએ તો આ રાષ્ટ્રચિહ્નનું ચિત્ર પણ તમે જોઈ લો. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ચિત્રો યાદ રાખવાના છે, પરીક્ષામાં પૂછાશે. ચિહ્ન હશે અને તમારે એ રાષ્ટ્રચિહ્ન જોઈને એ કયા દેશનું છે એ દેશનું નામ લખવાનું રહેશે. તો યાદ રાખજો. તો જુઓ આ ચિત્ર, તો આ રાષ્ટ્રચિહ્ન બાંગ્લાદેશનું છે. હવે આગળ જોઈએ તો આ રાષ્ટ્રચિહ્નનું ચિત્ર પણ તમે જુઓ. વિદ્યાર્થી મિત્રો, સરખી રીતે જોયું ને? હા, તો આ રાષ્ટ્રચિહ્ન વિદ્યાર્થી મિત્રો કયા દેશનું છે? તો USA દેશનું છે. હવે આગળ જોઈએ તો જુઓ આ ચિત્ર જોયું ને? હા, તો આ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે વિદ્યાર્થી મિત્રો? તો કેનેડા દેશનું. કયા દેશનું? કેનેડા. હવે આગળ જોઈએ તો આ રાષ્ટ્રચિહ્નનું ચિત્ર જોતા તો તમને ખબર પડી જ ગઈ છે કે કયા દેશનું છે. તો આપણા ભારત દેશનું. કયા દેશનું? ભારત. હવે આગળ જોઈએ તો જુઓ અહીં રાષ્ટ્રચિહ્નનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો આ રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો શ્રીલંકા દેશનું. કયા દેશનું? શ્રીલંકા. હવે આગળ જોઈએ તો જોઈ લો રાષ્ટ્રચિહ્નનું ચિત્ર વિદ્યાર્થી મિત્રો જોયું ને? હા, તો આ રાષ્ટ્રચિહ્ન ફ્રાન્સ દેશનું છે. કયા દેશનું? ફ્રાન્સ. હવે આગળ જોઈએ તો જુઓ અહીં પણ ચિત્ર તમે જોયું ને? હા, તો આ રાષ્ટ્રચિહ્ન વિદ્યાર્થી મિત્રો સ્પેન દેશનું છે. કયા દેશનું? સ્પેન. હવે આગળ જોઈએ તો આ રાષ્ટ્રચિહ્ન વિદ્યાર્થી મિત્રો કયા દેશનું છે? જર્મની દેશનું. કયા દેશનું? જર્મની. હવે આગળનું ચિત્ર જોઈએ તો આ રાષ્ટ્રચિહ્ન વિદ્યાર્થી મિત્રો યુકે દેશનું છે. જુઓ સરખી રીતે ચિત્ર અને યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે. તમારે પછી એ રાષ્ટ્રચિહ્નનું ચિત્ર જોઈને દેશનું નામ લખવાનું છે. તો જોઈ ને? હા, હવે આગળ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. જુઓ રાષ્ટ્રચિહ્નનું ચિત્ર જોઈ ને? હા, તો આ છે પાકિસ્તાન દેશનું રાષ્ટ્રચિહ્ન. કયા દેશનું? પાકિસ્તાન. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કેટલાક દેશોના રાષ્ટ્રચિહ્નો. તો તમારે આનો અભ્યાસ કરવાનો છે અને યાદ રાખવાનું છે રાષ્ટ્રચિહ્ન અને એ કયા દેશનું છે તે. હવે સ્વાધ્યાય જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પ્રશ્ન આપે છે. એ પ્રશ્ન જોઈએ તો પહેલો, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો અહીંયા આપણને બાજુમાં રાષ્ટ્રચિહ્નનું ચિત્ર આપ્યું છે, એ આપણે જોવાનું છે અને આગળ શીખ્યા કે ચિત્ર જોઈને કે કયા દેશનું રાષ્ટ્રચિહ્ન છે. તો અહીંયા આપણને દેશના 4 ઓપ્શન આપેલા છે અને ચિહ્ન જોઈને કયા દેશનું છે એ આપણે બોક્સમાં એનો ક્રમ ઓપ્શન લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ ચિત્ર, તો કયા દેશનું છે આ રાષ્ટ્રચિહ્ન? ફ્રાન્સ દેશનું. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન બી. હવે બીજું, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો અહીં આપણે ચિત્ર જોઈશું. જુઓ, જોયું ને? હા, તો હવે એ કયા દેશનું રાષ્ટ્રચિહ્ન છે આગળ આપણે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? શ્રીલંકા દેશનું. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે ત્રીજું, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે?
તો આપણે રાષ્ટ્રચિહ્નનું ચિત્ર જોઈશું વિદ્યાર્થી મિત્રો. જુઓ, જોયું ને? હા, તો વિદ્યાર્થી મિત્રો, કયા દેશનું છે આ રાષ્ટ્રચિહ્ન? પાકિસ્તાન દેશનું. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન ડી. હવે ચોથું, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો આપણે જોઈશું રાષ્ટ્રચિહ્નનું ચિત્ર. જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયું ને? હા, તો કયા દેશનું છે આ રાષ્ટ્રચિહ્ન? USA દેશનું. તો આપણે બોક્સમાં લખીશું ઓપ્શન એ. હવે પાંચમું, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો આપણે જોઈએ રાષ્ટ્રચિહ્નનું ચિત્ર. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયું ને? હા, તો આ કયા દેશનું છે? સ્પેન દેશનું. કયા દેશનું? સ્પેન. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન સી. હવે જોઈએ છઠ્ઠું, બાજુમાં આપેલું રાષ્ટ્રચિહ્ન કયા દેશનું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રચિહ્નનું ચિત્ર જોઈશું. જુઓ, જોયું ને? હા, તો એ આ કયા દેશનું રાષ્ટ્રચિહ્ન છે? ઓસ્ટ્રેલિયા દેશનું. કયા દેશનું? ઓસ્ટ્રેલિયા. તો આપણે લખીશું બોક્સમાં ઓપ્શન એ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે. તમારે પ્રશ્ન લખવાનો અને એ સામે રાષ્ટ્રચિહ્નનું ચિત્ર જોઈને એ કયા દેશનું છે, એ જે દેશનું છે એ દેશનું તમારે નીચે પ્રશ્નની નીચે આન્સર જવાબમાં દેશનું નામ લખવાનું છે. અને તમને વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર દોરતા ફાવે તો દોરવાના, ના ફાવે તો તમારે ચિત્ર જોઈને કયા દેશનું છે પ્રશ્નની નીચે દેશનું નામ લખવાનું છે. તો આ રીતે તમારે સ્વાધ્યાય હોમવર્કમાં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂરો થયો. તો આવજો.